કે સત્યનારાયણ ની કથા શું બતાવે છે. પહેલો અધ્યાય આવશે મહાત્મય અને બીજા ચાર અધ્યાય આવશે ચાર વર્ણ ના. ચાર વર્ણ ની કથા દ્વારા વ્યાસજીએ ગુરુદેવે ફરજ બતાવી છે કે ચાર વર્ણ ને કેવી રીતે રહેવું જોઈએ. આજનો મનુષ્ય છે એ દુખી શું કામ છે એને? અત્યાર સુધી 80 વર્ષના બા સાંભળતા આવ્યા પણ કથાનો મર્મ અત્યાર સુધી સમજી શક્યા નથી. ગુરુદેવ વ્યાથી ધક્કો મારે કે ના બેટા ઉઠ, ચાલ કઈક નવું સાંભળવાનું છે. તો ખૂબ ખૂબ અહિયાંથી બધાને ધન્યવાદ. આવો અધ્યાય બીજો સૂત વાચ. સુતજી કેવા લાગ્યા કે શ્રેષ્ઠ જનો, હવે હું આપને સત્યવ્રત ધારણ કરનારાઓની કથા સંભળાવું છું. તમને થાશે કે આ ગુરુદેવની કથામાં સદાનંદ ને કઠિયારો આવતા હશે કે નહીં આવતા હોય, હે ને? પણ બધું આવશે. પણ આજે તમે સાચા અર્થમાં સમજશો કે કથા શું છે. સુતજી કેવા લાગ્યા કે શ્રેષ્ઠ જનો, હવે હું તમને કથા સંભળાવું છું તે સાંભળો. કોઈ એક સમયે કાશીપુરીમાં સદાનંદ નામનો એક બહુ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. દરિદ્રતાને કારણે દીન ભાવથી વ્યાકુળ થઈ અને તે જીવન નિર્વાહ માટે ભીખ માંગતો, અહીં તહીં ભટકા કરતો હતો. વૃદ્ધ બ્રાહ્મણ લોકરક્ષક ભગવાન જિજ્ઞાસુ અને સદ વિચારો તથા સદ પ્રેરણાઓ દ્વારા માર્ગદર્શન આપવા સ્વયં પ્રગટ થાય છે. સદાનંદની મદદ માટે તે કરુણારૂપી બની એક વૃદ્ધ મહાનુભાવના રૂપમાં ઉદય થયા અને એની પાસે જઈ અને કહેવા લાગ્યા કે હે વિપ્ર, તું
શું આ રીતે દુખી સ્થિતિમાં અહી તહી શા માટે ભટકા કરે છે? હું તારું બધું વૃતાંત જાણું છું. સદાનંદ બોલ્યો કે હું ભક્તિ પૂજા કરું છું મારા જીવન નિર્વાહ માટે. મહાભાગ, હું એક ગરીબ બ્રાહ્મણ મારા જીવન નિર્વાહ માટે ભીખ માંગતો ફરું છું. આ દીન અને અભાવગ્રસ્ત જીવનથી હવે હું ઘણો જ દુખી છું. એના નિવારણનો કોઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરી અને મને જણાવો. શું કીધું બ્રાહ્મણે કે હું આટલી બધી ભિક્ષા માંગુ છું, ઘેર ઘેર ફરું છું, પણ મારા ઘરનું પૂરું થતું નથી. ત્યારે સાંભળજો વૃદ્ધ બ્રાહ્મણે શું જવાબ આપ્યો. ભગવાન છે એને બ્રાહ્મણના રૂપમાં એની પાસે, વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં એની પાસે આવ્યા છે. એને કહે છે કે સદાનંદ, તું બ્રાહ્મણો ચિત સન્માર્ગથી ભટકી ગયો છે. શું કહે છે એને? તું તારા માર્ગથી ભટકી ગયો છે. અસત માર્ગે ચાલવાથી તું આ કષ્ટ ભોગવી રહ્યો છે. તારે પોતાનો સત્ય ધર્મ સમજવું પડશે. આપણે કીધું ને કે બ્રાહ્મણ છે એના પથથી ભ્રષ્ટ થઈ ગયો છે, એટલે આજનો બ્રાહ્મણ દુખી છે. એને શું કહે છે કે તારે તારો સત્ય ધર્મ સમજવો પડશે. સત્યવ્રતનું પાલન કરવાથી તું આ ભ્રાંતિપૂર્ણ જીવનમાંથી મુક્તિ મેળવી અને બ્રાહ્મણોચિત ગૌરવ મેળવી શકીશ. ભિક્ષા વગેરેનું અસત આકર્ષણ છોડી દે. સત્ય માર્ગનું અવલંબન તને ભગવાનની કૃપાને પાત્ર બનાવી દેશે. શું કહે છે કે યાચના કરવી તો યજ્ઞ માટે કરવી, ક્યારે કોઈની પાસે ભીખ માંગવી નહીં. કારણ કે ભગવાન આપણને બહુ સુંદર શરીર આપ્યું છે, તો ક્યારે યાચના કરવી તો એ માંગવું. કદાચ આવો સરસ પાટોત્સવ થાય છે, યા તો બહુ મોટું આપણે આયોજન કોઈ કથાનું કરવાનું છે, તો આપણે ઘરે ઘરે જઈએ કે બેન તમારા કથાની અંદર તમારું કઈ અંશદાન આપવું છે, તો એ યજ્ઞ માટે યાચના કરી કહેવાય, તો એ યજ્ઞ માટે માંગ્યું કહેવાય. તો શું કહે છે કે યાચના કરવી તો ફક્ત યજ્ઞ માટે કરવી, જનિત માટે કરવી, અથવા વિપત્તિ નિવારણ માટે જ કરવી. સ્વાર્થની પૂર્તિ માટે માંગવું એ અયોગ્ય છે. ક્યારે પોતાના સ્વાર્થ માટે કોઈની પાસે માંગવું નહીં. પેટ ભરવાનું માધ્યમ ભિક્ષાને બનાવવું એ તો પાપ છે. એનાથી બ્રહ્મ તેજનો નાશ થાય છે અને દીવતાનો ભાવ વધે છે. બ્રાહ્મણ તો સમાજ પાસેથી જેટલું દાન લે એનાથી અનેક ગણું જ્ઞાન દાન સેવા સાધનાના રૂપમાં સમાજને આપતો રહે છે. બ્રાહ્મણનો ધર્મ શું છે? તો લોકોને સન્માર્ગ તરફ પ્રેરિત કરવા, સારો રસ્તો બતાવો, એ બ્રાહ્મણનો ધર્મ છે. શું તારે આ ભિક્ષા માંગવી, ઘેર ઘેર માંગવા જવું એ તારો ધર્મ નથી? તું જુદા જુદા આયોજનો કર, લોકોને સન્માર્ગ તરફ પ્રેરિત કર, એ તારો ધર્મ છે. હે વિપ્ર, તું દીનતા, આળસ, ભય અને અકર્મણ્યતાને છોડી પોતાના બ્રહ્મતેજને જાગૃત કરવા સાધના કર. બ્રહ્મતેજ નાશ પામવાથી બ્રાહ્મણની બુદ્ધિ દોષિત થઈ જાય છે અને ભૂદેવ કહેવાતો બ્રાહ્મણ દુર્બુદ્ધિને કારણે અસુરોના જેવું આચરણ કરવા લાગે છે. પોતાના કર્તવ્યમાંથી પથ ભ્રષ્ટ થવાથી બ્રાહ્મણ પોતે તો દુઃખ પામે જ છે, પરંતુ એ ઉપરાંત જે સમાજમાં બ્રાહ્મણ વર્ગ પતિત થાય, બરાબર સાંભળજો, જે સમાજમાં બ્રાહ્મણ વર્ગ પતિત થઈ જાય છે એ સમાજનું પણ પતન થઈ જાય છે. એટલે દીનતાને છોડી આ દુર્ભાવમાંથી મુક્તિ મેળવવા અને બ્રાહ્મણોચિત કાર્યોમાં લાગેલો રહી અને આનંદપૂર્વક રહે. બ્રાહ્મણો દ્વારા સત ધર્માચરણનું સંસારમાં કલ્યાણ થાય છે એ સમજી તું વેલામાં વેલી તકે સંસારના હિત કાર્યોમાં લાગી જા. વિદ્યાની વૃદ્ધિ કર, સ્વાધ્યાય કર, ધર્મનો પ્રચાર પ્રસાર કર. ગુણ કર્મ અને સ્વભાવની દ્રષ્ટિએ તારે પોતે જ બીજાઓની સામે તારા ઉચ્ચ આદર્શ રજૂ કરવા પડશે. તારું કર્તવ્ય છે કે તું ઘેર ઘેર જઈ આ સાચી ધાર્મિક ચેતના જાગૃત કર, આ તારો ધર્મ છે. વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભગવાનનો આદેશ માની અને બ્રાહ્મણ સદાનંદે દીનતા છોડી પોતાના આચરણને સંપૂર્ણ રીતે સુધારી લીધું. સત્યવ્રતના પાલનથી તેની પ્રતિષ્ઠા વધી તથા સમાજના શ્રદ્ધાયુક્ત સહકારથી તેના બધા અભાવો દૂર થઈ ગયા. હવે તે તેજસ્વી જીવન જીવા લાગ્યો. ત્યારે તે સત્ય ધર્મની મહત્તા દર્શાવવા માટે ધર્માનુષ્ઠાનનું આયોજન પણ કરવા લાગ્યો. જગ્યાએ જગ્યાએ સત્યવરા
નારાયણની કથાનું આયોજન કરે અને લોકોને સત ઉપદેશ આપવા લાગ્યો. સદાનંદ નિયમપૂર્વક રવિવાર, પૂર્ણિમા, અમાસ અથવા બીજા શુભ અવસરો પર સત્યવ્રતના પ્રચાર માટે સત્યનારાયણના આયોજન કરતો હતો. આવા જ એક આયોજનના પ્રસંગે કઠિયારો ત્યાં આવી પહોંચ્યો. સમારંભ જોઈ અને એના મનમાં પણ વધારે જાણવાની જિજ્ઞાસા પ્રગટ થઈ. એના સત્યવ્રતનું મહત્વ સમજી એને ઘણી પ્રેરણા મળી. એણે પોતાની અંદર અપૂર્વ ઉત્સાહ અનુભવ્યો. આયોજન પૂરું થયું ત્યારે કઠિયારે સત્યવ્રતના નિયમો જણાવવાનો અને એ સંબંધી માર્ગદર્શન આપવાનો સદાનંદને આગ્રહ કર્યો. એણે સદાનંદને કીધું કે ભાઈ, હું બહુ દુઃખી છું, હું આટલી બધી મહેનત કરું છું પણ મારા ઘરનું પૂરું થતું નથી. આયોજન પૂરું થયું એટલે એણે કીધું કે તમે શું કરો છો, ક્યું વ્રત કરો છો કે તમે આટલા બધા આનંદમાં છો? ત્યારે સદાનંદ એને કીધું કે હે ભાઈ, તું દીનતા છોડી તું પોતાને દીન સમજીશ નહીં, તારી પાસે તો શ્રમની મહાન મૂડી છે. શું એને કીધું બરાબર સમજો, કથાને એક એક શબ્દ સમજવાના છે. શું કીધું સદાનંદ એને કઠિયારે જ્યારે એમ કીધું કે હું પણ બહુ દુઃખી છું, મને પણ કંઈક રાહ બતાવો કે હું કેવી રીતે સુખી થાઉં, આટલી બધી મહેનત કરું છું, આટલા લાકડા વેચું છું પણ મારા ઘરનું પૂરું થતું નથી. ત્યારે સદાનંદ એને શું કહે છે, ભાઈ તારી પાસે શ્રમની મહાન મૂડી છે. શું કીધું, તારી પાસે શ્રમની મહાન મૂડી છે, સત્યવ્રતનું પાલન કરવાથી તારા અભાવો અવશ્ય નાશ પામશે. તું શ્રમ પ્રત્યે સન્માનનો ભાવ જાગૃત કર, પૂરા મનોયોગથી કામ કર અને ઈમાનદારી પૂર્વક, સાંભળજો શું કીધું, ઈમાનદારી પૂર્વક સદવ્યવહારનું પાલન કરી અને તું સત્ય ધર્મનો સાધક બન. શું કીધું એને, સત્યનારાયણની કથા ચોક્કસ કર પણ સત્યને રસ્તે ચાલ. તારી પાસે શ્રમની મહાન મૂડી છે એટલે કે તું સશક્ત છો, ભગવાને તારી પાસે શરીર સરસ આપ્યું છે, તો થોડીક વધારે મહેનત કર પણ ઈમાનદારી પૂર્વક તારો ધંધો કર. સત્યનારાયણનું આ વ્રત સમસ્ત મનોકામનાઓ પૂરી કરનારું છે. એના જ પાલનથી મને ધન વૈભવ પ્રાપ્ત થયા છે. કઠિયારો બ્રાહ્મણના બધા વિચારો જાણી પ્રસન્ન થયો અને સત્યનારાયણના વ્રતનું ચિંતન કરતો કરતો પોતાને ખેર ગયો. તે પણ લાકડા વેચવાની સાથે સત્યવ્રતનું પાલન કરવા લાગ્યો અને એણે પોતાના ગુણ કર્મ સ્વભાવમાં સત્યવ્રતિને અનુરૂપ શુદ્ધિ કરી લીધી. શું પ્રેરણા લીધો, સંકલ્પ કે સત્યનારાયણની કથા તો ચોક્કસ કરીશ પણ સાથે સાથે મારા જીવનની અંદર સત્યનું પાલન કરીશ. શું એણે સંકલ્પ લીધું, મારા જીવનની અંદર સત્યનું પાલન કરીશ. જ્યાં સત્યનું પાલન થાય છે ત્યાં સદબુદ્ધિ પ્રવેશ કરે છે. જ્યાં સત્યનું પાલન થાય છે ત્યાં સદબુદ્ધિ પ્રવેશ કરે છે. સદબુદ્ધિને કારણે સમાજમાં પ્રતિષ્ઠા વધે છે અને પ્રતિષ્ઠા મળતા જ બધા અભાવો સ્વયં દૂર થઈ જાય છે. પહેલા એ કઠિયારાનું ઘણું ઓછું વેચાણ થતું હતું. સત્યવ્રતનું અવલંબન કરવાથી એનો ધંધો વધ્યો અને ધનવાન બની ગયો. પોતે કમાયેલા એ ધનનો તે સત્યનારાયણના વ્રતના વ્યાપક પ્રચારમાં ઉપયોગ કરવા લાગ્યો. એ પ્રમાણે કરવાથી એને ઘણું પુણ્ય મળ્યું અને સુખી જીવન વ્યતીત કરવા લાગ્યો. શું સમજાયું ગુરુદેવ, કે તું ઈમાનદારીથી ધંધો કર. સત્યનારાયણની કથા ચોક્કસ કરવાનું કીધું પણ શું કીધું, કે સત્યનું પાલન કર. કેવું સત્યનું પાલન, એના લાકડા શું કામ નથી વેચાતા બહેનો? આજે સમજીએ કે કથાની અંદર ફક્ત આપણે એટલું સમજ્યા અત્યાર સુધી કે કઠિયારાએ સત્યનારાયણની કથા માની કે ભગવાન મારો ધંધો વધારે ચાલવા માંડશે તો હું સત્યનારાયણની કથા કરીશ એટલે એનો ધંધો ચાલવા માંડ્યો. એટલે આપણે પણ શું કરીએ છીએ કે કાંઈ પણ થાય એટલે આપણે માનીએ કે કઠિયારાને કેવો ધંધો હાલવા માંડ્યો હતો, વાણિયાને કેવો હાલવા માંડ્યો હતો, હાલો આપણે બાર બાર કથા કરીએ, હે ને, પછી ભલે ન સત્યના રસ્તે ચાલીએ. નહીં, ગુરુદેવ એમાંથી બહાર કાઢ્યા છે. શું કીધું એણે, કથા તો કર પણ કઠિયારા તારી પાસે શ્રમની મહાન મૂડી છે તો તું સત્યના રસ્તે ચાલ. એટલે કે કઠિયારો છે એ પહેલા ભીના લાકડા વેચતો હતો. કેવા વેચતો હતો, ભીના લાકડા વેચતો હતો એટલે એના લાકડા કોઈ લેતું નહોતું, એટલે એનો વેપાર ચાલતો નહોતો. પણ એને સાચો અર્થ સમજાયો, સાચું સત્યનું સ્વરૂપ સમજાયું કે સત્યનારાયણ કથાની સાથે સાથે જીવનની અંદર સત્યનું પાલન કર. તું સુકા લાકડા વેચ, તારી પાસે શ્રમની મહાન મૂડી છે, તું સશક્ત છો, ભગવાન તને સરસ શરીર આપ્યું છે, કદાચ થોડાક વધારે લાકડા વેચવા પડશે પણ તારા લાકડા ફટાફટ વેચાશે. એટલે ત્યારે એથી કઠિયારો છે એ સંકલ્પિત થયો કે હું સત્યનારાયણનું વ્રત ચોક્કસ કરીશ અને હું હવે સુકા લાકડા વેચી સત્યના રસ્તે ચાલીશ. નહીં કે એણે સત્યનારાયણની કથા કરી એટલે વેચાણા, એ સત્યનારાયણની કથા કરી હોત અને અસત્યના રસ્તે ચાલતો હોત તો એના ક્યારેય એનો એ જ પરિસ્થિતિ રહે એવું ક્યારેય નહીં માનતા.
કે સત્યનારાયણ ની કથા કરીએ અને અસત્યના રસ્તે ચાલીએ તો સત્યનારાયણ પ્રસન્ન થાય નહીં, કોઈ દિવસ ન થાય. હંમેશા સત્યનારાયણ ની કથા જે ઘરમાં થતી હોય એને હંમેશા સત્યના રસ્તે ચાલવું જોઈએ. તો સત્ય વ્રત વાળાને આ પ્રકારનો લાભ મળે સ્વાભાવિક જ છે, એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. બ્રાહ્મણ અને કઠિયા રહે સત્ય વ્રતના પ્રભાવથી સુખ શાંતિ અને પ્રગતિ પ્રાપ્ત કરી જીવનને સાર્થક બનાવી લીધું. આ રીતે બીજા બધા મનુષ્ય પણ સત્ય વ્રત ધારણ કરી અવશ્ય પોતાનું કલ્યાણ કરી શકે એમાં કોઈ શંકા ને સ્થાન નથી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે સત્યનારાયણ કથાનો બીજો અધ્યાય સંપૂર્ણ. બોલી સત્યનારાયણ ભગવાન.